સંચાલકો દ્વારા વાલીઓને લોકડાઉનના સમયમાં ફી બાબતે દબાણ કરવામાં આવે છે, જે પદ્ધતિ સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે। સમગ્ર સુરત શહેરમાં પ્રાઇવેટ શાળાના સંચાલકો સામે વાલીઓ સંચાલકોની જે નીતિ છે ફી માટે જે દબાણ કરવામાં આવે છે તે બાબતને લઈને વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ શાળાના સંચાલકો પોતાની મનમાની કરતા હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો સિનિયર કેજીના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે દબાણ કરતા હોય તેવા પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે અડાજણની એલએચ ગોધરા સ્કૂલના સંચાલકોએ હાલ તો સરકારશ્રીના આદેશ મુજબનું પાલન કરશે તેવું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ વિરોધ બાદ વાલીઓ ટસના મસ્ત નથી થયા। ઉગ્ર આંદોલનની ચીમકી તો વાલીઓ દ્વારા પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યાંના વાલીઓ ફીને લઈને સ્કૂલે આવ્યા છે ત્યારે એમની સાથે સીધી વાત કરીશું, જે આપનું નામ, આપની માંગણી કેવી છે, આપના બાળકોને કેવી રીતે ભણાવવામાં આવ્યા અને કેવી રીતે સ્કૂલ દ્વારા ફી લેવામાં આવે છે। મારું નામ મોનિકા છે, મારી ડોટર અહીંયા 9th સ્ટેન્ડર્ડમાં છે, 7th સ્ટેન્ડર્ડમાં છે અને મારા જેવા કેટલાય વાલી છે અહીંયા, જે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બધા જ છે, બરાબર છે। હવે અત્યારે ડિસ્કશન માટે એમણે જ કીધેલું પોલીસની સામે અગ્રી થયા હતા, હું 10 વાગ્યા 20 11:30 સમથિંગ કે 11 o'clock આવ્યા અગ્રી, ચલો કઈ વાંધો નહીં, અમે વેઇટ કર્યું 1 કલાક 1.5 કલાક, બરાબર છે, એની ના નહીં, અત્યારે અધૂરી ચર્ચા મૂકીને વયા ગયા। બોલો, હવે અમને શું કહેવામાં આવે છે, 3380 રૂપિયા આપો, બરાબર છે, તો તમારી ફોર્મ, તમારું ફોર્મ ભરાશે, 1 મહિનાની ફી શા માટે? અમે એ જ મુદ્દે ભેગા થયા છે કે અમે જૂન મહિનાની ફી શા માટે આપીએ? એમણે કીધું કે નો ડાઉટ, જે સરકાર કહેશે એ અમે ગાઈડલાઇન્સ ફોલો કરશું, ને એમના મોઢે શું વહેલા કે સરકારે દરેક સંસ્થાને સોંપી દીધું છે, એમણે જાતે નિર્ણય કરવો, તો બે બાજુ શા માટે બોલે છે? કોઈ પણ એક વસ્તુ બોલો કે કાં તો ગવર્મેન્ટ ડિસિઝન લેશે ને કાં તો સંસ્થાએ લેવાનું છે, બરાબર છે, તો બંને બાજુ જો કહેવામાં આવે કે જો સ્કૂલની જો વાત કરવામાં આવે તો સ્કૂલો બે બાજુથી સ્ટેન્ડ રાખે છે, ત્યારે બીજા વાલી છે એમની સાથે વાત કરી, જે આપની સમસ્યા જે બેઠક થઈ હતી વાલીઓ અને શાળા સંચાલકો સાથે, તેનો કેવી રીતે નિકાલ આવશે અથવા તો આગામી સમયમાં આપ દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે? સંચાલકોએ ગોળ ગોળ નિર્ણય આપે છે, પહેલી વાત એ, પ્રશ્ન નિર્ણય આપતી જ નથી, આવો કઈ વાંધો નહીં લઈ, અરે આપણી સાથે બીજા સાથે છે, એની સાથે સીધી વાત કરીએ, જે આપનું નામ, આપ દ્વારા કેવી રીતે કામ કરવામાં આવશે અથવા તો સ્કૂલ જો નક્કી નિર્ણય નહીં આપે તો તમે શું કરશો? નિર્ણય નહીં આપે તો અમે આજે વાલીઓ બધા છે અહીં જ રહેશું, ક્યાંય જવાનું નથી, અને બીજું કે અત્યારે હીરા બજાર બંધ છે, પરફેક્ટ, અત્યારે લોન ના આપતા, લોકો ટેક્સટાઇલ બંધ છે, ધંધા છે નહીં, તો હવે શું કરવું એનો કાંઈ ખબર નહીં પડતી, કંઈક કરે ને આ લોકો તો સારું છે એમ ફી માટે। શાળા દ્વારા એવું કહેવામાં આવ્યું થોડા દિવસોમાં અમે નિર્ણય આપશું, અથવા તો હવે જો નિર્ણય નહીં આવે તો તમારા માટે વાલીઓ થઈને ધરણા પર બેસશે કે શું આગામી રણનીતિ શું રહેશે? ધરણા પર નહીં, એ લોકો રણનીતિ જો સારી અપનાવશે તો અમને કંઈ કરવાની જરૂર જ નહીં પડે, સારું કરે તો સારું। ચોક્કસપણે કહેવામાં આવે સુરતમાં અલગ અલગ ખાનગીઓ શાળાઓની મનમાની જોવા મળી રહી છે, ક્યારેક સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે વાલીઓની કે જે બાળકોની જે ફી લેવામાં આવતી હોય છે તે 3 મહિના માટે નહીં લેવામાં આવે, પરંતુ પ્રાઇવેટ શાળાઓ પોતાની મનમાનીઓ ચલાવતી હોય તેવું લાગી રહ્યું। કૃણાલ મારું નામ છે અને અત્યારે એલ એચ બોગરા શિશુ વિહાર અડાજણ બ્રાન્ચ પર અમે લોકો ઊભા છીએ। શાળાના સંચાલકોએ અમારી ટ્રસ્ટી સાથેની 10 વાગ્યાની મિટિંગ ગોઠવેલી હતી, એના બદલે ટ્રસ્ટીઓ 11:30 વાગે હાજર થયા, અમે લોકો 1.5 કલાક એમને એમ બેસી રહ્યા અને અત્યારે અધૂરી ચર્ચા, કોઈ પણ પ્રકારનું ડિસિઝન આપ્યા વગર એ લોકો ચાલતા થયા, તો અમે કોઈ અહીંયા ટાઈમપાસ કરવા માટે કોઈ વ્યક્તિ આવ્યા નથી, અમે અમારા લોકો કીધું કે અમારા બાળકોને 100 રૂપિયા 200 રૂપિયાનું ટોકન આપીને એડમિશન 9મા ધોરણનું કરી દો, એ લોકો કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી, એ લોકોને 1 પણ રૂપિયો છોડવા નથી, એટલી ખરાબ નીતિના લોકો છે આ લોકો। અમારી તો એક જ વસ્તુ છે, જ્યાં સુધી સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધીની ફી ભરવી નહીં, સ્કૂલ બંધ ત્યાં સુધી ફી બંધ, 1 પણ રૂપિયો ત્યાં સુધી કોઈએ ભરવા નથી। તુલસી શર્મા સાથે રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ સુરત।